કમોસમી વરસાદના કારણે સમગ્ર દેશમાં ડુંગળીના ભાવે સામાન્ય લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે. આયાતી ડુંગળી નબળી આવતા હવે દેશના રાજ્યોની નજર ગુજરાતના ગોંડલ, રાજકોટ, મહુવા અને જામનગર યાર્ડ પર ટકી છે. અગાઉ વેચવાથી નીકળેલા બાદ સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતો પાસે માલ પૂરો થવા આવ્યો છે. રાજકોટના યાર્ડમાં એ ગ્રેડની ડુંગળી રૂપિયા 2200ના ભાવે વેચાયાની એન્ટ્રીઓ થઈ છે અને હાલ રિટેલ માર્કેટમાં ભાવ રૂપિયા 100 થી રૂપિયા 130 સુધીનો થયો છે. અહેવાલ દીપક રાઠોડ. ઉત્તરીય ઠંડા પવન અને પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને હવે ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ અસર વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં ઠંડીએ માજા મૂકી દીધી છે. રાજકોટમાં કડકડતી 11 ડિગ્રી ઠંડી પડતા સૌ કોઈ થીજી ગયા હતા અને અગાઉ વરસાદી હવામાનના કારણે તાપમાન ઊંચું રહેતું હતું, પરંતુ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સોસરી જતા ઠંડીમાં વધારો થઈ ગયો છે. અહેવાલ વિજય મકવાણા. આ વર્ષે મગફળીનું 30 લાખ ટન ઉત્પાદન હોવા છતાં પણ સિંગતેલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ચાલુ મહિને સિંગતેલમાં સ્થાનિક ધરાવી તેલિયા રાજાઓની આપસની સમજૂતીના કારણે સિંગતેલના ભાવ વધી રહ્યા છે. કન્ઝ્યુમર સિંગતેલમાં ફક્ત 14 દિવસમાં 90 રૂપિયા 100 વધી ગયા છે. હવે 90 રૂપિયા 1900 થઈ જશે. અહેવાલ વીજી મકવાણા.